મહત્વના સમાચાર. ગાંધીનગરની 47 બેઠક માટે ઉમેદવારોની યાદી ભાજપ તૈયાર કરશે. ભાજપની બેઠકના પ્રથમ દિવસે 13 શહેર અને જિલ્લા માટે ભાજપનું મંથન. નિરીક્ષકોએ આપેલા 10-10 નામોની યાદી પર ચર્ચા થઈ છે આ બેઠકમાં. કિંજલ મિશ્રા લાઈવ છે મારી સાથે. કિંજલ, શું લાગી રહ્યું છે? ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને હવે ભાજપ કોને ટિકિટ આપશે કઈ બેઠક પરથી? देखो, मंथन छे, मंथन चाली रह्यु छे. आ वखते भाजप माटे टिकिट माटे जे जिल्ला सौथी टफ रहेशे तेमानो एक जिल्लो बनासकांठा छे. केम के बनासकांठानी 9 बैठकोमांथी 2017 जो वात करवामां आवे तो 9 बैठकोमांथी 7 बैठक कांग्रेस पासे हती, ज्यारे मात्र 2 ज बैठको हती जेनी पर भाजपने सफळता मळी हती. वर्तमान परिस्थितिनी वात करवामां आवे तो वर्तमान परिस्थितिमां विपुल चौधरी माटे जे रीते अर्बुदा सेना पोतानो स्टेन्ड लई रही छे, चौधरी समाजनो त्यां जे रीतनो सामसामेनो आंतरिक विवाद छे, આ તમામની વચ્ચે જે રીતે કોંગ્રેસની જે પકડ છે એ સાથે સાથ જિલ્લા ઉપર હજુ પણ યથાવત અને મજબૂત છે, એ સમયમાં નવા કયા ચહેરાઓને પ્રાધાન્ય આપવું અથવા તો ગઈ ચૂંટણીમાં જેમણે હારનો સામનો કર્યો હતો તે ઉમેદવારોને જ રિપીટ કરવા, એ એક ખૂબ મોટો સવાલ છે. અને તેને લઈને જે આ જે બનાસકાંઠા જિલ્લા છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે સમય અત્યાર સુધીમાં ગયો છે આ જિલ્લાની જે 9 બેઠકો છે, 9 બેઠકો પર ચર્ચા કરવામાં. બનાસકાંઠા સમજવું એટલે પણ જરૂરી છે કેમ કે બનાસકાંઠાનું જે રાજકારણ છે તે ક્યાંક ને ક્યાંક સહકારી રાજકારણ સાથે પણ જોડાયેલું છે. એટલે કે દૂધિયું રાજકારણ અને જે ચૂંટણીનું રાજકારણ છે તે બેનો જો સમન્વય ન થાય તો સ્વાભાવિક રીતે ભાજપની હાર થાય. અત્યારે સહકારી ક્ષેત્રે જેટલા પણ અગ્રણીઓ છે, આગેવાનો છે, સ્વાભાવિક રીતે તે પણ ટિકિટની માંગ છે તે કરી રહ્યા છે. તો બીજી તરફ પોતાને ટિકિટ ન મળે તો તેમના સમર્થકને ટિકિટ મળે તે પ્રકારની પણ માંગ આ જિલ્લાઓમાંથી આવી રહી છે. ત્યારે એને બેલેન્સ કરી અને જે કદ્દાવર લીડરો છે તેમને લડાવવા અને તેનાથી પણ સ્વાભાવિક વાત છે કે બનાસકાંઠાની અંદર ભાજપના જે મોટા નેતાઓ છે તેમનો પણ આંતરિક ઘણો મન મોટાવ છે. 2017માં હારના કારણોમાં પાટીદાર ફેક્ટરની સાથે બનાસકાંઠા જિલ્લાના નેતાઓનો આંતરિક મન મોટાવ પણ એક રોલ રહ્યો હતો. તો એ કારણ રહ્યું છે કે આખા દિવસની બેઠકમાં સૌથી વધારે જે સમય રહ્યો છે તે બનાસકાંઠાની જે બેઠકની જિલ્લાની જે બેઠકો હતી 9 બેઠકો તેના મંથન પર રહ્યો છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને પોરબંદર આ બંને બેઠકો પરની પણ ચર્ચા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. પોરબંદરની અંદર પબુભા માણેકનું જે ફેક્ટર છે તે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે પબુભા માણેકને આ વખતે ચૂંટણી લડાવવી અથવા તો પબુભા માણેક સિવાય અન્ય કોઈ ચહેરાને આ બેઠક પર ચૂંટણી લડાવવી આને લઈને ચર્ચા ખૂબ લાંબી આ બેઠકને લઈ અને થઈ હતી. સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો લીમડી બેઠકની હંમેશા બી તાસીર રહી છે કે લીમડી બેઠક હંમેશા મુખ્ય ચૂંટણીની અંદર કોંગ્રેસ જીતી જાય છે જ્યારે બાય ઇલેક્શનમાં ભાજપ પાસે આવે છે. તો લીમડી સહિતની જે બેઠકો છે તેની માટેનું કેવા પ્રકારનું ગણિત રાખવું એ બેઠકોને લઈને પણ જે ચર્ચા છે ચર્ચા કરવામાં આવી છે. હવે જે બેઠક ચાલી હવે જે થઈ રહી છે, જે સેન્સ લેવાઈ રહી છે, જે ચર્ચા થઈ રહી છે એ ખાસ કરીને સાઉથ ઝોનની અંદર ડાંગ અને વલસાડ બેઠક માટે થઈ રહી છે. ડાંગ અને વલસાડ બેઠકો ખૂબ મહત્વની એ માટે પણ છે ધારા કેમ કે આ બંને જે જિલ્લા છે આ બંને જિલ્લા એ સૌથી મહદઅંશે ટ્રાઇબ બેલ્ટવાળા જિલ્લા છે. અને ટ્રાઇબ બેલ્ટની જો વાત કરવામાં આવે તો ટ્રાઇબ બેલ્ટનો ઝુકાવ ગુજરાતમાં મોટાભાગે કોંગ્રેસ તરફ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાની અંદર મંગલ ગાવિતને જ્યારે ભાજપમાં લાવવામાં આવ્યા હતા બાય ઇલેક્શન સમયે, જોકે તેમને ચૂંટણી લડાવવામાં ન આવી હતી અને વિજય પટેલને ચૂંટણી લડાવવામાં આવી હતી, ત્યારે ડાંગની અંદર ફરી આ વખતે ચૂંટણી જે છે ઉમેદવાર તરીકે વિજય પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે કે મંગલ ગાવિતને ઉમેદવાર બનાવવામાં આવે છે તેની પર સૌની નજર છે. એ જ પ્રમાણે વલસાડની પણ જેટલી બેઠકો છે, વલસાડની બેઠક ઉપર કેમ કે જે રીતે અનંત ચૌધરી પર હુમલો થયો છે, આખો વિવાદ થયો એ આખા વિસ્તારની અંદર, ત્યારબાદ વલસાડ નવસારી આ જિલ્લા પર પણ ઘણા જે ટ્રાઇબ બેલ્ટ છે તે પ્રભાવિત થયા છે. આ તમામની વચ્ચે ઉમેદવાર તરીકે ચહેરો કોનો પસંદ કરવો તેને લઈને એક લાંબી ચર્ચા છે તે થઈ રહી છે.